લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને ટૂંક સમયની અંદર જ લોકસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશની અંદર 195 ઉમેદવારની જાહેરાત કરી દેવામાં આવી છે, જેની અંદર આણંદની વાત કરવામાં આવે અને ખેડાની વાત કરવામાં આવે તો આણંદની અંદરથી સાંસદ મિતેશ પટેલને ફરી વખત ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂકીને તેમને રિપીટ કર્યા છે, તો ખેડાની અંદર પણ કેન્દ્રીય મંત્રી દેવસિંહ ચૌહાણને પણ રિપીટ કર્યા છે. પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીએ તેનો પ્રચાર પ્રસાર હવે જોરશોરથી શરૂ કરી દીધો છે, પણ ક્યાંક એક સમય એવો હતો કે આણંદ જિલ્લો એ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, ખેડા જિલ્લો એ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પણ ક્યાંક હવે આ જ જિલ્લાની અંદર હવે કોંગ્રેસનું જે નેતૃત્વ છે તે નબળું દેખાતું જાય છે અને હજી સુધી પણ કોંગ્રેસ ખેડા જિલ્લા કે આણંદ જિલ્લામાંથી કોઈ પણ ઉમેદવાર નક્કી કરી શકી નથી. કારણ કે હજી સુધી પણ કોંગ્રેસનું મનામંથન છે તે ચાલુ જ છે અને જોવાનું રહ્યું છે કે આગામી સમયની અંદરથી હવે આણંદ જિલ્લામાંથી કોંગ્રેસ કોને ઉમેદવાર તરીકે ઉતારે છે. બે નામ અત્યારે ચર્ચામાં રહ્યા છે, એક ભરતસિંહ સોલંકી અને બીજા છે એ અમિત ચાવડા. અમિત ચાવડા હાલ આકલાવના ધારાસભ્ય છે, પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે અમિત ચાવડાની જે છબી છે તે ખરડાય નહીં તેનું પણ પાર્ટી અત્યારે ધ્યાન રાખી રહી છે. એટલે જોવાનું રહ્યું છે કે આગામી સમયની અંદર હવે કોંગ્રેસ કયા ઉમેદવારને મેદાને ઉતારે છે.